नमस्कार धोरण 9 विषय गुजराती पद्य 7 काम करे जीते। काम करे जीते ने अपने समझूती मेळशु। काम करे जीते रे मालम, काम करे जीते। पद्यमां कामनो महिमा आपणने समजावामां आव्यो छे अने कहेवामां आव्यु छे काम करे छे ए जीते छे। मालम एटले के वाणनो जे हिसाब राखे छे, वाणने जे साची दिशा बतावे छे एना माटे मालम शब्द वापर्यो छे। काव्यना अंत सुधी आ शब्द आवशे जेनो अर्थ तमे ध्यानमां राखजो। आवड़ो मोटो मलक आपणो बदले बीजी कई रीते, एम के आपणो मलक आवड़ो मोटो छे तो एक काम कर्या सिवाय क्यारे जीतवानो नथी, कारण के कार्य करवाथी ज हमेशा सिद्धि मळे छे। बदले बीजी कई रीते रे मालम एटले के बीजी कोई रीते बचवानो नथी, बीजी कोई सिद्धि मळवानी नथी। खेतर खेड़ीने करोसीम सोहामणी बांधोरी नदीओना नीर, એટલે કે છે કે ખેતર ખેડી અને એની સીમ સોહામણી કરો। સીમ એટલે કે આમ કહીએ તો હદ પણ થાય છે અને સીમનો બીજો અર્થ ખેતર પણ થાય છે, એટલે કે ખેતર ખેડીને સીમ સોહામણી કરવાની છે। બાંધોરે નદીઓના નીર, નદીઓના નીર બાંધી અને એના પાણીનો સદુપયોગ કરો। માગે છે દેશાજ મહેનત મજિયારી, આજે દેશ मजियारी એટલે કે સહિયારી ભેગી સૌ સાથે મળીને જે મહેનત કરીએ એ જ આજે આપણો દેશ માગી રહ્યો છે, એટલે મજિયારું એટલે કે ભેગું સહિયારું। હૈયાના માગે ખમીર રે માલમ, એટલે કે હૈયાના ખમીર માગે છે, હૈયાનું જોમ માગે છે, હૈયાની તાકાત માગી રહ્યું છે। લિયો ત્રિકમભાઈ લિયો કોદાળીને ઘર ઘર ગુંજો ચરખે, એટલે કે હે ભાઈઓ મહેનત કરવાની છે, ખેતર ખેડવાનું છે, એટલે કે તાકતરૂપી બળરૂપી ત્રિકમ લો અને કોદાળી લો અને ઘર ઘર ગુંજો ચરખે, એટલે કે ઘરે ઘરે કામરૂપી ચરખો એટલે કે રેંટિયો ગુંજતો રહે। રેંટિયો એ કાર્યક્ષમતાનું પ્રતીક છે। બાવળાના જોરે આ દુનિયા બદલવી નજરું હોય નિરખે, એટલે કે બાવળામાં જેટલું જોર હોય એનાથી આપણે આ દુનિયા બદલવાની છે, પરંતુ દુનિયા બદલીશું પણ એને જોશે કોણ, તો કે જેને નજર હશે જેને આંખ હશે એ જોશે। બાવળું એટલે કે ખભાથી કોણ સુધીનો જે ભાગ હોય છે એને બાવળું કહેવામાં આવે છે। ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે, એટલે કે જે વધારે ભણેલા છે ઊંચું ભણેલા છે એ તો ઓફિસમાં જ બેસી રહે છે અને ક્યારેય કોઈ રીતે બહાર નીકળતા નથી, એટલે કે ક્યારેય મજૂરી કરવા બહાર નીકળતા નથી। કાગળ ઉપર કરે કરામતુને છાપા ચોટાડે ભીતે, એટલે કે કાગળ ઉપર જ પોતાનું કૌશલ્ય બતાવે છે અને એમ જ પોતાની કાર્યક્ષમતા નિભાવે છે અને છાપા ભીત ઉપર ચોટાડે છે અને પોતાની કાર્યક્ષમતા દક્ષતા ત્યાં અર્પણ કરે છે। હાલો રે ખેતરને હાલો રે વાડીએ વેળા અમૂલ્યા વીતે, એ કે ભાઈઓ ચલો આપણે ખેતરે જઈએ, ચલો વાડીએ જઈએ, આ અમૂલ્ય ઘડી વીતી રહી છે, આવો સમય વીતી જશે પછી ફરીવાર આવો સમય મળશે નહીં। આજે બુલંદ સૂરે માનવીની મહેનતના ગાઓ જય જયકાર પ્રીતે રે માલમ, આજે બુલંદ, બુલંદ એટલે ઊંચો સ્વર, આજે બુલંદ સૂરે માનવીની મહેનતના, આજે માનવીની મહેનતનો સૂર જે છે એકદમ બુલંદ છે, એકદમ ઊંચો છે અને ગાઓ જય જયકાર પ્રીતે, એટલે કે કાર્યક્ષમતાની જે મહિમા છે એ બુલંદ સ્વરે આપણે ગાવાની છે અને એક સાથે મળી અને આપણે કાર્ય કરવાનું છે, એટલે કે છે કામ કર્યા વગર ક્યારેય સિદ્ધિ મળતી નથી, એ જ આપણને આ કાવ્યમાં સમજાવવામાં આવેલું છે। અને જો સફળતા આપણે મેળવવી હશે તો એના માટે સખત પરિશ્રમ કરવો પડશે અને સખત પરિશ્રમનો ક્યારેય કોઈ વિકલ્પ હોતો નથી, એટલે કાર્ય કરીશું તો જ સફળતા મળશે। માટે આ કામનો મહિમા તમે પણ જાણશો અને બીજાને પણ જણાવશો અને જીવનના અંત સુધી કામના મહિમાને તમારા હૃદયમાં ધરોબી રાખશો। અસ્તુ।